નમો નમઃ. વિદ્યાર્થી મિત્રો, આજના આ વર્ગમાં આપ બધાનું હાર્દ સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે જોયું હશે કે પરસ્મિપદ ભૂતકાળના પ્રત્યયોની આપણે ચર્ચા કરી, અને આજે તમે બધું વિચારી યાદ કરી અને આવ્યા હશો. તો જેમ જાનમાં વરરાજો ખાલી જાય તો પણ મેળે ના આવે, અણવર એકલો જાય તો પણ જાન પાછી વળે, એવી જ રીતે અહીંયા પણ કંઈક એવું છે. આપણે વરરાજો એકલો હતો પણ અણવર પણ સાથે જોઈએ ને મિત્રો. તો અહીંયા આપણે હવે ચર્ચા કરીશું કે આપણે પ્રત્યયોથી ખાલી ચાલતું નથી, એના ક્રિયાપદના રૂપો પણ ખૂબ મહત્ત્વના છે. તો અહીંયા મિત્રો લંગ લકાર પરસ્મિપદમાં આપણે ક્રિયાપદના રૂપો પ્રત્યયોની ચર્ચા, પછી આપણે પઠ ધાતુના રૂપોની ચર્ચા કરીએ, જેથી તમને યાદ કરવામાં ખૂબ જ અનુકૂળ રહેશે. પહેલાં આપણે વાત કરી હતી મિત્રો કે આખા લંગ લકારનો ડ્રાઈવર છે અ, તો એ ડ્રાઈવર હોય તો એને આગળ જ રાખવા પડે ને. તો જોઈએ આપણે અહીંયા આ ધાતુ પઠ ધાતુ છે, પઠ ધાતુની અંદર અ આગળ રાખીએ. અને લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે આનો વિક્રમ પ્રત્યય અ છે. આપણી સામે એક એવું પણ મૂકી સ્વરૂપ અ આનો મુખ્ય છે, લીડર ધાતુ પઠ છે, અને અ વિક્રમ પ્રત્યય અને મ છે એ કાળનો પ્રત્યય. આ બધા મળે ત્યારે અહીંયા રૂપ થશે અ પઠમ, અ પઠમ એવું રૂપ થશે. એવી જ રીતે અહીંયા અ પઠાવ આવશે, અ પઠામ, અપઠમ, અપઠાવ, અપઠામ. અહીંયા જ આપણે બીજો માનો કે લિખ ધાતુ હોય તો અલિખમ, અલિખાવ, અલિખામ. ખાદ ધાતુ હોય, ખાદ ખાવાના અર્થમાં ધાતુ હોય તો અખાદમ, અખાદાવ, અખાદામ. આવી રીતે અનેક ધાતુ આપના અભ્યાસક્રમમાં, નોટબુકમાં, અરે તમે ક્યાંય ને ક્યાંય આ તમારા અભ્યાસકાળ દરમિયાન તમે જોયા જ હશે. એનો અભ્યાસ, તમે સરળ ધાતુનો અભ્યાસ કરી શકો છો. હવે આપણે મિત્રો મધ્યમ પુરુષમાં જઈએ તો અપઠસ અથવા તો અપઠ, એવી જ રીતે મિત્રો અપઠતમ, અપઠત. મિત્રો કંઈ હું નવીન નથી કરતો, જે તમારું ફોર્મેટ છે, જે કાળનો અ મુખ્ય ડ્રાઈવર છે એ, અને પઠ ધાતુ એમાં અ ઉમેરીને આ પ્રત્યયોની આગળ જ મૂકું છું. ખૂબ સરળ છે, ખૂબ સહેલું છે, તમે જેવું માનો છો એટલું અઘરું નથી. એવી જ રીતે મિત્રો અહીંયા પણ એ જ સેમ, આખું ત છે તો આગળ અપઠત, અપઠતામ, અપઠન. એમ ફરીથી આપણે અહીંયા એવા ધાતુ લેશું, ઉદાહરણ તરીકે ખાદ હોય તો અખાદહ, અખાદતમ, અખાદત, અખાદત, અખાદતામ, અખાદન. લિખ હોય તો અલિખહ, અલિખતમ, અલિખત, અલિખત, અલિખતામ, અલિખન. પીબ ધાતુ હોય પીવાના અર્થમાં અપીબહ અથવા અપીબસ, અપીબતમ, અપીબત, અપીબત, અપીબતામ, અપીબન. આવી રીતે મિત્રો ધાતુનો અભ્યાસ કરો. તમે પાંચ કે છ કે જેટલા મિત્રો બેઠા છો, દરેક દરેક મિત્રો એક એક ધાતુ લઈ લો. એક મિત્ર છે એ ધાતુઓની ખાલી સૂચિ હાથમાં રાખે, એક મિત્ર છે એનું ઉત્તમ પુરુષ એકવચનનું રૂપ બોલે, બીજો મિત્ર ઉત્તમ પુરુષ દ્વિવચનનું રૂપ બોલે, ત્રીજો મિત્ર ઉત્તમ પુરુષ બહુવચનનું રૂપ બોલે. તો આવી રીતે મિત્રો જેમ અભ્યાસ કરશો એમ દઢીકરણ થશે,
એટલું જ નહીં મિત્રો, આજે મોબાઈલ મેન્યા બનેલા દરેક મિત્રો નવરા બેઠા ગેમો ન રમતા આ ધાતુરૂપોને બુકમાંથી રેકોર્ડ કરી અને પરસ્પર સાંભળો તો પણ આ વસ્તુ બહુ સરળ થઈ જાય છે અને ટેકનોલોજીના માધ્યમથી તમે તમારા વિષય વસ્તુને દઢીકરણ કરી શકો એ જ ખૂબ જ તમારા માટે મહત્ત્વનું છે. તો અહીંયા લંગ લકાર પરસ્મયપદ ભૂતકાળના ક્રિયાપદના રૂપોના આ વિષયને પૂર્ણ કરું છું અને આપ ખૂબ ખૂબ યાદ કરી અને જીવનમાં આગળ વધો એ જ અભ્યર્થના સહ અસ્તુ. ધન્યવાદ મિત્રો. તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ખાસ તમારા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરવાનું ન ભૂલશો. અને હા, આ ટોપિકને રિલેટેડ તમારા મનમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને એ પ્રશ્ન પૂછશો એટલે તમારા પ્રશ્નોનો એ જવાબ અમે જલ્દીથી જલ્દી આપવાનો પ્રયાસ કરીશું. અને ખાસ ફરીને તમને સૌને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને તમારા તમામ મિત્રોની સાથે શેર કરજો. થેન્ક યુ વેરી મચ.